मित्रों, मैं बचपन में रेल के डिब्बे में चाय बेचता था। वेलकम टू माय न्यू वीडियो। तो मित्रों, कहेवामां आवे छे के आपणा वडाप्रधान नरेन्द्र मोदीए घणो संघर्ष कर्यो छे। कहेवाय छे के चा वेचवाથી લઈને અત્યારે પ્રધાનમંત્રી સુધીની જે પદ ઉપર જે બિરાજમાન છે તે સૌથી મોટો સંઘર્ષ તેમણે કર્યો છે। ત્યારે કહેવામાં આવે છે, નાનપણમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે જગ્યાએ ચા વેચતા હતા રેલવે સ્ટેશનમાં, અને જે કીટલી છે તે અત્યારે પણ હયાત જે સબૂત પૂરવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલો સંઘર્ષ કર્યો છે ચાથી લઈને છે પ્રધાનમંત્રી સુધીની જે સફર તેમણે ખેડી છે। ત્યારે હું તમને આજે પીએમ મોદી જે જગ્યાએ ચા વેચી હતી તે કેટલી હું તમને બતાવું, અને અત્યારે પણ તેને વડનગર રેલવે સ્ટેશનમાં મૂકવામાં આવી છે, અને લોકોને એક કહેવાય કે સંદેશો આપે છે કે કોઈ પણ માણસ સંઘર્ષ કરીને મોટી સિદ્ધિ હાસિલ કરી શકે છે। તો ચાલો આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે જગ્યાએ ચા વેચતા હતા તે કેટલી હું તમને બતાવું, અને કેવી રીતે અત્યારે તે હયાત છે તે પણ આપણે જોઈએ। તો આ છે વડનગરનો રેલવે સ્ટેશન જ્યાં પ્રધાનમંત્રી મોદી અને તેમના પિતાજી ચા વેચતા હતા। પ્રધાનમંત્રી મોદી વડનગરમાં તેમનો જન્મ થયો હતો અને વડનગર મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને આ રેલવે સ્ટેશનનું નવીનીકરણ પણ કરવામાં આવેલું છે, અને અહીં પ્રધાનમંત્રી મોદી જ્યાં ચા વેચતા હતા તે દુકાન પણ અહીં છે। તો ચાલો આ દુકાન વિશે સંપૂર્ણ જાણીએ અને રેલવે સ્ટેશન પણ જોઈએ। કેટલી છે જે તે દુકાન છે તમે જોઈ શકો છો, નાનથી નાની અમથી આ દુકાન છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાનપણમાં ચા વેચતા હતા, અને તેમના પપ્પા જોડે તે મદદરૂપ થતા હતા। એમની ચાનો એક બિઝનેસ હતો, ચાનો જે અહીંયા મુસાફરો આવતા તેમને ચા પૂરી પાડતા હતા, અને આ તે જ દુકાન છે અત્યારે પણ અહીંયા હયાત છે। તમે જોઈ શકો છો કે આ એ જ દુકાન છે જે પ્રધાનમંત્રી મોદી આ દુકાનમાં ચા બનતી હતી, અને અહીંયાના જે મુસાફરો આવતા તેમને ચા પીવડાતા હતા તે જગ્યા પણ તમે જોઈ શકો છો। અત્યારે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે જગ્યાએ ચા વેચતા હતા તે દુકાન છે અત્યારે પણ છે, થોડી એને રિનોવેશન કરીને થોડી અલગ રૂપે તૈયાર કરવામાં આવી જેથી લોકો અહીંયા આવે તો જોઈ શકે, અને અહીંયાથી જ પ્રધાનમંત્રી મોદીએ પોતાનું બાળપણનો જે સંઘર્ષનો સમય છે તે અહીંયાથી શરૂ કર્યો હતો, અને અહીંયા અત્યારે રેલવેનું કામ પણ ચાલી રહ્યું છે, રિનોવેશન થઈ રહ્યું છે, અને આ વડનગરના જ્યારે તમે વડનગરમાં રેલવે સ્ટેશનમાં આવશો ત્યારે તમને આ ચાની કીટલીના તમને જોવા મળશે, અને આ ચાની કીટલી અત્યારે પણ હયાત છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચા વેચતા હતા, અને તે જગ્યા પણ અત્યારે ઘણું ડેવલપમેન્ટ થયું હોય તમે જોઈ શકો, અહીંયા રેલવે સ્ટેશનનું પણ એટલું ડેવલપમેન્ટ તમને જોઈ શકાય છે કે આખું અલગથી નવું બનાવવામાં આવ્યું છે, પરંતુ એ દુકાન જે હતી જે સ્થિતિમાં હતી તે સ્થિતિમાં તેને રાખવામાં આવી છે, અને જે અત્યારે આપણે જોઈ શકાય છે જ્યારે પણ તમે અહીં આવો તો આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ગઈ ચાની કીટલી હતી તે અત્યારે પણ જોવા મળશે, અને પ્રધાનમંત્રી મોદી જ્યારે એમના પિતા જોડે ચા વેચતા હતા અને ચા અહીંયા બનતી હતી, અને એમના પિતા ચા બનાવતા અને તે મુસાફરોને ચા આપતા હતા, અને આ વડનગરનું તે વખત વર્ષો પહેલાંની આ કેટલી અત્યારે પણ તમને જોઈ શકાય છે, હું તમને એમ કેટલીનો પાછળનો ભાગ પણ બતાવું કે આ જગ્યા અત્યારે પણ હયાત છે। કહેવાય કે ઉગમણી દિશાએ આ ચાની કીટલીની કહેવાય હતી, અને અત્યારે પણ તે તમને જોવા મળશે, અને અલગ અલગ આ તમને ચાની કીટલીની બાજુમાં તમને રેલવે સ્ટેશન છે ને તમે જોઈ શકો છો કે રેલવે પણ અત્યારે છે, અને તમને આખું રેલવેનું ડેવલપમેન્ટ પણ જોઈ શકાય છે કે આખું નવું રેલવે સ્ટેશન તૈયાર પણ થઈ ગયું છે, અને લોકો જ્યારે પણ પ્રધાનમંત્રી મોદી વાત કરે છે ત્યારે ચાનો ચોક્કસ ઉલ્લેખ થાય છે, અને આ એ જ જગ્યા છે, આ એ જ દુકાન છે જ્યાં પ્રધાનમંત્રી મોદીએ ચાની કીટલી ચા વેચતા હતા, અને તે અત્યારે પણ તમને હયાત જોવા મળશે। આ વડનગરનું રેલવે સ્ટેશન છે જેનું નવીનીકરણ તો થયું છે અને અત્યારે પણ કામ ચાલુ છે, તેમ છતાં આ દુકાનને તેમને તેમ મૂકવામાં આવ્યું છે અને થોડી રિનોવેશન પણ કરવામાં આવ્યું છે, જેનું જૂની દુકાન હતી તેમાં થોડું નવીનીકરણ કરીને આખી દુકાન તેમના તેમ રાખી છે, તેથી જે લોકો આ રેલવે સ્ટેશન આવે ત્યારે આ દુકાન પણ જોવે। મિત્રો, મેરે પરિવારમાં 7 પેઢીમાં રાજનીતિ કા રવિ માલુમ નહીં હૈ, मेरे परिवार में कोई राजनीति क्या होती कुछ पता नहीं मेरे परिवार में,
और मेरा बैकग्राउंड भी बिल्कुल सामान्य गरीब परिवार का है। आप में से बहुत कम लोगों को मालूम होगा, मैंने पहली बार अभी दो दिन पहले दिल्ली में आया था तो पहली बार अपने मुंह से मैं बोला था, मित्रों मैं बचपन में रेल के डिब्बे में चाय बेचता था। जो अपने हमारे चैनल ना वीडियो पसंद आता हो तो लाइक करो, शेयर करो, सब्सक्राइब तो अचूक कर जो। थैंक यू।